મિત્રો, હવે આપણે સંતુલન જે છે એના સ્વાધ્યાયની અંદર આ એક બીજો વિડીયો છે. આ બીજા વિડીયોની અંદર આપણે 7.8 નંબરના ઉદાહરણથી શરૂઆત કરીએ. દાખલા નંબર 7.8 એની રકમ મેં અહીંયા દર્શાવેલી છે. રકમની અંદર ડાયનાઇટ્રોજનના મોલ 0.482 આપવામાં આવ્યા છે, ઓક્સિજનના મોલ 0.933 આપેલા છે, કેસી આપવામાં આવ્યું છે 2×10⁻³, કદ આપી દીધું છે આપણે 10 લિટર. તો સંતુલન અને સાંદ્રતા ગણવાની છે, આ શરૂઆતના મોલ આપેલા છે. ત્યારબાદ આપણે એક પ્રક્રિયા આપવામાં આવી છે, 2 મોલ N2 + O2 → 2 મોલ N2O. આ પ્રક્રિયા જે છે સંતુલને બરાબર, ત્યારે આપણે આ દરેક ઘટકની સાંદ્રતાને ધ્યાનમાં લેવાની છે. મિત્રો, તમે જાણો છો કે પ્રારંભિક મોલ જે આપ્યા છે એ છે 0.482 કોના નાઇટ્રોજનના, ઓક્સિજનના આપ્યા છે 0.933. ત્યારે આના કઈ મોલ હોય નહીં, એટલે આપણે એના મોલ કેટલા લઈ લઈએ, 0. માનો કે સંતુલને આ એક્સ મોલ ઉત્પન્ન થાય છે, એનો મતલબ એમ થયો કે આ જેટલા મોલ બને એટલા આમાં ઘટાડો થાય. પણ અહીંયા તત્વ યોગમિતિને ધ્યાને લેવાની, અહીંયા 2 મોલ ત્યારે 2 મોલ, એટલે જો અહીંયા એક્સ મોલ બન્યા હોય તો આનો ઘટાડો 0.482 - x મોલ જેટલો થાય. જ્યારે આનો ઘટાડો કેટલો થાય, તો કે 0.933 - x/2. શું કામ? તો કે ભાઈ આના 2 મોલ બને ત્યારે આનો તો 1 જ મોલ વપરાય છે, એટલે એક્સ મોલ બન્યા હોય તો x/2 મોલ જેટલો એનો ઘટાડો જોવા મળે. આ સંતુલને મોલ થયા. હવે સાંદ્રતાની જો વાત કરવા જાય તો સાંદ્રતા મોલ પ્રતિ લિટર, એટલે 10 લિટર વડે એને ભાગી નાખીએ તો 0.482 - x/10, 0.933 - x/2 / 10 અને x/10, આ સંતુલને સાંદ્રતા મળી ગઈ. હવે મિત્રો, આપણને કેસીનું મૂલ્ય આપેલું છે, તો કેસીના આધારે આપણે હવે આ ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો તમે જાણો છો કે ભાઈ કેસી બરાબર કોની કોની સાંદ્રતા થશે, તો કે ભાઈ નિપજની સાંદ્રતા, એટલે N2O એનો વર્ગ, સાંદ્રતાનો વર્ગ છેદમાં N2 ની સાંદ્રતા એનો વર્ગ અને O2 ની સાંદ્રતા. આ દરેક ઘટકની કિંમત, આ કિંમતો જે છે આમાં મૂકીએ. હવે એક બીજી વાત મિત્રો, જ્યારે કેસીનું મૂલ્ય અતિશય નાનું આપેલું હોય, તમે કેસી જોઈ શકો છો 2×10⁻³, એટલે બહુ નાનો કહેવાય. આવા સંજોગોમાં આ એક્સ બહુ ઓછો હોય બરાબર, તો એવા સંજોગોમાં તમે 0.482 - x લગભગ બરાબર 0.482 લઈ શકો, 0.933 - x/2 એના બરાબર, એ લગભગ બરાબર 0.933 તમે લઈ શકો. એટલે આની જગ્યાએ આપણે 0.482, આની જગ્યાએ 0.933 / 10 / 10 અને x/10 એની કિંમતો જે છે એ આપણે ધ્યાનમાં લઈએ. તો સંતુલને આમ લખશું આપણે, સંતુલને કોની સાંદ્રતા, તો કે ભાઈ N2ની સાંદ્રતા જ લખીએ સીધું. આની જગ્યાએ આપણે આ માઇનસ એક્સ હોવા છતાંય 0.482 / 10 કરીએ, એટલે 0.0482 મોલર થાય. એ જ રીતના O2ની સાંદ્રતા લઈએ આપણે, O2ની સાંદ્રતા તો કેટલી થશે મિત્રો, 0.0933 મોલર. અને N2Oની સાંદ્રતા બરાબર શું લખશું મિત્રો, x/10, એટલે કે 0.1x. હવે આ કિંમતોને આપણે આની અંદર એપ્લાય કરી દઈએ, તો કેસી બરાબર N2O એટલે કે 0.1x એનો વર્ગ. ધ્યાન રાખજો મિત્રો, N2² એટલે N2ની સાંદ્રતા છે 0.0482 એનો વર્ગ, અને O2 છે 0.0933. હવે તમારે અહીંયા આપણે એક્સનું વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી હોય તો આપણે આને કરતા બનાવવો પડે, તો આ બધાનો ગુણાકાર થશે, એટલે 0.01x² મેં આનો વર્ગ કર્યો, 0.1નો વર્ગ કેટલો થાય, 0.01x² આ બધાનો ગુણાકાર, એટલે કેસીનું મૂલ્ય આપણને પહેલેથી આપી જ દીધું છે. કેટલું છે મિત્રો, 2×10⁻³ / 0.0482 એનો વર્ગ અને / 0.0933.
હવે મિત્રો તમારે કેલ્ક્યુલેટર ની અંદર આનો ઉકેલ મેળવવાનો છે. 2 × 10⁻³ × 0.0482 નો વર્ગ છે એટલે 0.0482 × 0.0482 × 0.0933. તો આનો તમે ગુણાકાર કરશો એટલે આપણને જવાબ મળશે એક્સ સ્ક્વેર ના સંદર્ભમાં. એક્સ સ્ક્વેર લેશો એટલે 0.01 વડે એને ભાગવા પડશે તો આનો આપણને ઉકેલ મળશે 4.353 × 10⁻³ તો આ જે છે એ એક્સ સ્ક્વેર મળ્યો. હવે એનું આપણે વર્ગમૂળ કાઢી નાખીએ તો એક્સ બરાબર આનું વર્ગમૂળ કાઢવાનું થશે. તો અહીંયા ઘાત છે ને આપણે −39 ની જગ્યાએ −40 કરીએ એટલે 43.53 એના આપણે વર્ગમૂળ જે છે એ કાઢવાનું રહેશે. તો એનું વર્ગમૂળ રહેશે 6.58. કેટલું રહેશે? 6.58 × 10⁻². આપણને એક્સ મળ્યો મિત્રો, આપણને એક્સ નહીં પણ આપણને N2O ની સાંદ્રતા જોઈએ છે. તો 0.1x જેટલી છે કે નહીં? તો આને 10 વડે હજી ભાગી નાખો, બરાબર છે? તો N2O બરાબર 0.1 × x બરાબર, અને 10 વડે ભાગો એટલે આમ લખી શકાય 6.58 × 10⁻². બાકીના બંને ઘટકની સંતુલન અને સાંદ્રતા તો આપણે લીધી જ છે, N2 અને O2 ની, બરાબર છે? તો એકની છે 0.0482, બીજી છે 0.0933 અને ત્રીજી જે છે એ 6.58 × 10⁻². હવે તમે અહીંયા સમજી શકો છો કે આ એક્સની વેલ્યુ 6.58 × 10⁻²² મળી હતી. તો 0.482 માઇનસ તમે એક્સ કરવા જાઓ, એક્સ એટલે 10⁻², એટલે 0.00000 એવા તમને ખ્યાલ છે કે 19 મિંડા કરીએ ત્યારે આ વેલ્યુ, હવે આટલામાંથી એવી વેલ્યુ બાદ કરીએ તો લગભગ બરાબર 482 જ લેવા પડે, એટલે 0.0482 લીધા છે. એટલા માટે થઈને તમને કીધું કે અહીંયા સાંદ્રતા જે છે એ જ્યારે આવા કેસીના મૂલ્ય હોય ત્યારે આપણે આને અવગણી નાખવા જોઈએ, જેથી કરીને આપણો ઉકેલ જે છે એ સરળતાથી આપણે ગણી શકીએ. તો આ વાત થઈ આપણા 7.8 નંબરના દાખલાની. હવે ત્યાર પછી મિત્રો આપણે 7.9 નંબરનો દાખલો જે છે એની વિગતે ચર્ચા કરીએ. તો અહીંયા એનોના મોલ આપી દીધા છે 0.087, બીઆરટુના મોલ આપ્યા છે 0.437, નાઇટ્રિક ઓક્સાઇડની બ્રોમિન સાથે પ્રક્રિયા કરી અને એનઓ બીઆર જે છે એનું નિર્માણ કર્યું છે. એની એક આપણે પ્રક્રિયા આપી છે એનઓ બીઆર, બરાબર. નાઇટ્રોસિલ બ્રોમાઇડ જે છે એની નિર્માણની આ પ્રક્રિયા છે, એનઓ વત્તા બીઆર2 પ્રક્રિયા થઈ અને એનઓ બીઆર. એનઓના મોલ આપવામાં આવ્યા છે, બીઆર2ના પણ મોલ આપ્યા છે અને એનઓ બીઆરના સંતુલને મોલ આપ્યા છે. આ જે છે એ પ્રારંભિક મોલ છે, પ્રારંભિક, અને આ જે છે એ સંતુલને મોલ આપ્યા છે. તો સંતુલને આપણે એનઓ અને બીઆર2 બંનેના મોલ જે છે એટલે કે એનું પ્રમાણ આપણે ગણવાનું છે. સમીકરણ આપણને આ રીતનું આપેલું છે, 2NO gaseous + Br2 tends to 2NO Br. તો આ રીતની આખી આપણે પ્રક્રિયા જે છે એ આપવામાં આવેલી છે, નાઇટ્રોસિલ બ્રોમાઇડના ઉત્પાદનની આ પ્રક્રિયા છે. તો શરૂઆતમાં અહીં આપણે 0.087 મોલ જે છે આ પ્રારંભિક મોલ જેને કહીએ આપણે, 0.087 કોના આપ્યા છે? એનઓના. બીઆર2 જે છે એના 0.0437 જેટલા આપ્યા છે, ત્યારે આ બન્યો નથી એટલે આના મોલ શરૂઆતમાં આપણે કેવા ગણશું? 0. અગાઉ હમણાં જેમ ચર્ચા કરી તે જ રીતે આને ઉકેલી શકાય. માની લો કે આ 2x મોલ બને છે તો આ એક્સ મોલ બાદ થાય 0.0437 − x મોલ કરશું ને, કેમ કે આના કરતાનો અર્ધો મોલ વપરાય, આ 1 મોલ ત્યારે આ 2 મોલ છે એટલા માટે, બરાબર. આના આ જેટલો બને એટલો જ આના મોલ વપરાય એટલે આમાંથી બાદ બાકી કેટલી કરશું? 0.087 − 2x, બરાબર. તો આ જે છે સંતુલને મોલ દર્શાવે,
તત્વયોગમિતિ ના આધારે આપણે આ વસ્તુ દર્શાવેલી છે। હવે મિત્રો અહીંયા મસ્ત મજાની વાત એ છે કે આ 2x ની વેલ્યુ આપણને આપી દીધી છે કે સંતુલને NOBr નાઇટ્રોસિલ બ્રોમાઇડ જે છે એનું મોલની સંખ્યા આપણને આપવામાં આવી છે 0.0518। તો આવું લખી શકીએ આપણે સંતુલને 2x બરાબર 0.0518। તો આના આધારે આપણે x મળી જાય તો સંતુલન આ બેનો જથ્થો પ્રાપ્ત થઈ જાય કે નહીં, તો x બરાબર 0.0518/2। તો 0.0518/2 કરીએ આપણે એટલે 0.0259 એવો જવાબ આપણને પ્રાપ્ત થશે આ બંનેનો ભાગાકાર। તો 0.0259 એ મૂલ્ય x નું મળ્યું। હવે એના આધારે આપણે આ બંનેનું ઘટક પ્રમાણ શોધવાનું છે, તો એનો નું પ્રમાણ બરાબર 0.087-2x સંતુલન એ મિત્રો બરાબર, તો 2x x એટલે 0.0259 આ બંનેનો ગુણાકાર કરી અને બાદબાકી કરીએ એટલે એનો નું પ્રમાણ પ્રાપ્ત થાય, એટલે એનો પ્રમાણ અથવા જથ્થો મોલમાં મળશે આપણને। તો એના મોલ જે છે એ 0.0352 મળશે, 0.0352 આ બંનેનો ગુણાકાર કરી આમાંથી બાદબાકી કરીએ એટલે 0.0352। આ જ રીતે આપણે Br2 ની જો વાત કરવા જાય તો Br2 નું પ્રમાણ જોતું હોય તો શું કરવાનું થાય, તો કે 0.0437-x એટલે 0.0259 આ બંનેની બાદબાકી કરીએ એટલે આપણે જવાબ મળશે 0.0178। તો આ રીતે ટૂંકમાં આ જવાબ જે છે એ આપણને પ્રાપ્ત થાય। તો આ થયા સંતુલને NO અને Br2 બંનેનો જથ્થો। ખાસ ધ્યાનમાં રાખજો આની અંદર આપણને શરૂઆતના પ્રારંભિક મોલ NO અને Br2 ના આપ્યા હતા અને સંતુલને NOBr નું પ્રમાણ આપી દીધું છે બરાબર, એના આધારે આપણે આ ગણતરી કરેલી છે। તો આ રીતે દાખલા નંબર 7.9। પછી મિત્રો આગલા લેક્ચરની અંદર આપણે 7.10 અને 7.11 વિશે માહિતી આપી દીધી હતી, એ આ તમે ઓલરેડી અત્યારે ગણી નાખ્યા હશે। ત્યારબાદ આપણે 7.12 નંબરનો દાખલો છે એના વિશે વાત કરવી છે। તો 7.12 નંબરના દાખલો જે છે એની અંદર આપણને એવું કીધું છે કે ભાઈ શરૂઆતમાં N2 ના મોલ 1.57 મોલ છે, H2 ના મોલ 1.92 છે, એમોનિયા 8.13 છે અને કદ 20 લિટર આપેલું છે અને ઉપરાંતમાં KC પણ આપણને આપેલો છે અને આપણને પૂછ્યું છે કે શું સંતુલન સ્થપાયેલું છે અથવા તો કઈ દિશામાં પ્રક્રિયા આગળ વધે એવો આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે। મિત્રો તમને ખ્યાલ છે કે થિયરી અંદર આપણે KC ના ઉપયોગ જોયા હતા, ત્યારે આપણે કીધું હતું કે ભાગફળના આધારે એટલે QC ના આધારે આપણે સંતુલનની દિશા નક્કી કરી શકીએ, એટલે કઈ દિશામાં પ્રક્રિયા આગળ વધે એ પણ આપણે નક્કી કરી શકીએ। એટલે અહીંયા આપેલ સાંદ્રતાઓ લઈ અને આપણે QC ગણશું, પણ એની પહેલાં આપણે સમીકરણ જે છે એ ધ્યાનમાં લઈ લઈએ। તો સમીકરણ છે N2 + 3 mol H2 એટલે હેબર વિધિવાળું સમીકરણ tends to 2 mol NH3 ગેસિયસ, આ પ્રક્રિયા જે છે એ પણ આપણે આપી દેવામાં આવેલી છે। આ પ્રક્રિયાના આધારે જ આપણે આગળ દાખલો ગણવાનો થાય છે। તો આવી પ્રક્રિયા જે છે એ પણ આપણને આપી દીધી છે, હવે આપણે ગણવાનું શું છે, તો કે પ્રક્રિયા થશે કે નહીં એની આપણે વાત કરવાની છે। એટલે સંતુલન છે પહેલાં તો એ જોવાનું છે, સંતુલન ક્યારે સ્થપાય તો આવી ખબર હોવી જોઈએ કે જો QC બરાબર KC થાય તો સંતુલન હોય બરાબર, જો QC less than KC હોય તો પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધે અને QC greater than KC હોય તો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા આગળ વધે। એટલે પહેલા આપણે QC ગણી લઈએ તો બધું ખ્યાલ આવી જાય, QC ગણવો હોય તો KC ની જેમ જ ગણવાનો થાય, પણ KC માત્ર સંતુલન જ વાત થાય પણ QC કોઈ પણ સાંદ્રતા એ વાત થાય, તો એમોનિયાની સાંદ્રતાનો વર્ગ છેદમાં N2 ની સાંદ્રતા અને H2 ની સાંદ્રતાનો ઘન, આનો 1 મોલ છે અને 3 મોલ અને 2 મોલ। હવે તમે જાણો છો એ પ્રમાણે આપણે કિંમત મૂકી દઈએ એમોનિયાની સાંદ્રતા, અહીંયા આપણને મોલ આપ્યા છે, મોલ પ્રતિ લિટર કરીએ એટલે સાંદ્રતા મળી જાય, તો 8.13/20 એનો શું કરવાનો રહેશે વર્ગ છેદમાં N2 એટલે 1.57/20 અને H2 એટલે 1.92/20।
तो मित्रों आनो आपणे उकेल मेळवीए एटले आपणने QC प्राप्त थाय। शुं प्राप्त थाय? QC। तो QC नुं मूल्य 2.38 गुणिया 10^3, 2.38 गुणिया 10^3 जेटलुं प्राप्त थशे। તમારે મિત્રો આની ગણતરી જરાક તમારી રીતે કરવાની છે, મેં રફ વર્ક પહેલેથી કરી રાખ્યું હોય છે એટલે હું સીધો જવાબ અહીં લખું છું, 2.38 ગુણ્યા 10^3, આ મળ્યો આપણને QC। QC મળ્યા પછી જોજી મિત્રો, QC અને QC બે સમાન લાગે છે, તો 2.38 ને 1.7 ગુણ્યા 10^2 સરખા કહેવાય, તો અહીં લખી શકીએ આપણે કે QC નોટ ઇક્વલ ટુ QC હોવાથી પ્રક્રિયા સંતુલનમાં નથી। ખાસ ધ્યાન રાખજો, પહેલો જવાબ કે સંતુલનમાં નથી। હવે બીજી વાત, તો કઈ દિશામાં ભઈ આગળ વધશે, તો તમે અહીંયા જોઈ શકો છો કે QC નું મૂલ્ય જે છે, QC નું મૂલ્ય, QC એ QC કરતા મોટો છે કે નાનો છે, તો 2.38 × 10^3 અને અહીંયા 2 ઘાત, તો શું આવે મિત્રો, તો QC ઇઝ ગ્રેટર દેન QC। QC ઇઝ ગ્રેટર દેન QC, જ્યારે QC QC કરતા મોટો હોય ત્યારે હંમેશા સંતુલન સ્થપાય નહીં, પણ શું થાય, તો કે ભાઈ પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધે। કઈ દિશામાં આગળ વધશે? પ્રતિગામી, એટલે એમોનિયા વિઘટન પામી અને નાઇટ્રોજન અને હાઇડ્રોજન બનાવશે। ટૂંકમાં કહીએ તો પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ નથી વધતી, પણ અહીંયા પ્રતિગામી દિશામાં પ્રક્રિયા આગળ વધે, આ પ્રકારની પ્રક્રિયા અહીંયા આપણને જોવા મળશે। તો આ વાત થઈ 7.12 નંબરનો દાખલો, રકમ બરોબર વ્યવસ્થિત વાંચી અને સમજવો, બરાબર આ તમને એની માહિતી આપણે આપેલી છે। ત્યારબાદ 7.13 નંબરનો જે દાખલો જે છે એ તમારે સ્વ પ્રયત્ને તમારી રીતે જ કરવાનો છે,